બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે કાશ્મીર કેવી રીતે સ્વર્ગ બની રહ્યું છે એની અમે વધુ વાત કરીશું આતંકવાદના નરકથી સ્વર્ગ બનવા તરફની કાશ્મીરની યાત્રા જોઈને પાકિસ્તાન પણ સ્તબ્ધ થઈ ચૂક્યું છે પાકિસ્તાન અકળાઈ ગયું છે આ અકળામણના કારણે જ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતો રહ્યો છે પણ આ નવું ભારત છે સંયુક્ત રાષ્ટ્રમાં જ્યારે પણ પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે ત્યારે તેનો ભારત જડબાતોડ જવાબ આપે છે બલ્કે હવે તો ખુદ પાકિસ્તાનના જ એક્સપર્ટ્સ અને માનવ અધિકાર કાર્યકર્તાઓ પાકિસ્તાનના નેતાઓને સલાહ આપે છે કે હવે તમે કાશ્મીરને ભૂલી જાઓ કાશ્મીરમાં આતંકવાદ માટે રૂપિયા ખર્ચવાના બદલે તમે પાકિસ્તાનની સ્થિતિ સુધારવા પર ફોકસ કરો સાથે જ પાકિસ્તાનને ભારતની સાથે સંબંધો સુધારવાની પણ સલાહ આપવામાં આવે છે જે પણ પીએમ મોદીના મેજિક અને ભારતના વધતા વર્ચસ્વનો પુરાવો છે આવા જ એક એક્સપર્ટ છે કમરચીમાં તેઓ ઇસ્લામાબાદની યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સ વિભાગના પ્રોફેસર છે તેમણે કેટલાક કારણો આપીને જણાવ્યું કે આખરે શા માટે પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ભૂલી જવો જોઈએ કમરચીમાં ચીમાએ કહ્યું કે પાકિસ્તાનના નેતાઓની પોપ્યુલારિટી ઘટવા લાગે ત્યારે તેઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે તેમને પોતાની કાશ્મીરની સાથે કોઈ જ નિષ્પત નથી પાકિસ્તાનના લોકો પણ કાશ્મીરનો મુદ્દો ભૂલી જ ચૂક્યા છે તેમના જીવનમાં ખૂબ જ સમસ્યાઓ છે એટલે તેઓ કાશ્મીરને કેવી રીતે યાદ રાખી શકે ચીમાએ વધુમાં જણાવ્યું કે કાશ્મીરના મામલે ભારત બંધારણીય રાજકીય અને ડિપ્લોમેટિક જીત મેળવી ચૂક્યું છે ચીમાએ જણાવ્યું કે ભારતે પહેલાં કલમ ત્રણસો નાબૂદ કરી જેના પછી ભારતની સુપ્રીમ કોર્ટે એને યોગ્ય ગણાવ્યું સમગ્ર દુનિયામાં ભારતનું પ્રભુત્વ વધ્યું છે એટલે ચીન સિવાય કોઈ પાકિસ્તાનને સાથ નહીં જ આપે કવરચીમાએ કહ્યું કે કાશ્મીરના મુદ્દાને બોલવાનું સૌથી મોટું કારણ મુસ્લિમ દેશોનું મૌન છે ઇસ્લામિક દેશોનું સંગઠનની મિટિંગમાં પાકિસ્તાનને ખુશ કરવા માટે કાશ્મીરનો ઉલ્લેખ થાય છે જરૂર પરંતુ પાકિસ્તાનને મજબૂત સાથ મળતો નથી એનાથી વિરુદ્ધ મુસ્લિમ દેશોના શાસકોના પીએમ મોદી સાથેના મજબૂત સંબંધો છે વળી અમેરિકા અને યુરોપના દેશો પણ ભારતના મજબૂત સાથી છે વધુ એક કારણ આપતા ચીમાએ કહ્યું કે પાકિસ્તાન મીડિયા પણ હવે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતો જ નથી સરકાર તરફથી કહેવામાં આવે તો જ પાકિસ્તાની મીડિયા એની વાત કરે છે પાકિસ્તાનની સરકારને કાશ્મીર ભૂલવાનું સૌથી મોટું કારણ આપતા ચીમાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકો પીએમ મોદીના રાજમાં ખુશ છે તેમણે દસકાઓ સુધી હિંસા જોઈ છે હવે તેઓ પ્રગતિ જોઈ રહ્યા છે બીજી તરફ પીઓકેના લોકોમાં ખૂબ જ નારાજગી છે કમરજીમાં એક માત્ર એવા પાકિસ્તાની એક્સપર્ટ નથી કે જેઓ પાકિસ્તાનના શાસકોને કાશ્મીર ભૂલી જવાની સલાહ આપતા હોય પીઓકેના એક્ટિવિસ્ટ ડૉક્ટર અમજદ અયુબ મિર્ઝા એવી જ સલાહ આપે છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે કાશ્મીરની સરખામણી ગાજાની સાથે કરી હતી મિર્જાએ કહ્યું હતું કે શરીફની વાત સાવ ખોટી છે અમઝદ અયુબ મિર્ઝાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આજે ઇલેક્ટ્રિક ટ્રેન ચાલી રહી છે મોટા મોટા પુલ બની રહ્યા છે અને રસ્તાઓ પણ બની રહ્યા છે દુનિયાની સૌથી મોટી ટનલ જમ્મુમાં બની છે જેની સાથે પીઓકેમાં કોઈ જ વિકાસ નથી થયો પાકિસ્તાનની સરકારને લાગે છે કે એક દિવસ આ વિસ્તાર ભારતમાં જતો રહેશે એટલે એના વિકાસ માટે કોઈ જ પગલાં લેવાતા નથી પીએમ મોદીના રાજમાં કાશ્મીરના કાયાપલટની માત્ર ભારતે જ નહીં પરંતુ પાકિસ્તાનના લોકોએ પણ નોંધ લીધી છે સમગ્ર દુનિયાએ એની નોંધ લીધી છે એટલે જ હવે પાકિસ્તાનને પણ ભૂતકાળમાંથી પાઠ ભણવાની જરૂર છે જરૂર છે સુધરવાની નહીં તો આ નવું ભારત છે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી શકે છે હવે તમે ગૃહમંત્રી અમિત શાહને સાંભળો